પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, તો કોંગ્રેસ પક્ષ વોર રૂમ પર રજૂઆત કરી શકો છો. પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો જોવા મળી હતી. ત્યારે પોલીસ કે તંત્ર દ્વારા આપને મતદાન બાબતે ધમકાવવામાં આવતા હોય તો આ ગુનાહિત કૃત્યનું મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરો. સીસીટીવી કેમેરા હોય તો તેની ફૂટેજ મેળવીને કોંગ્રેસ પક્ષના વોરરૂમના વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો. ત્યારે આ પગલે ટીમ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નમસ્કાર. લોકશાહીમાં ચૂંટણી છે એને એક પવિત્ર પર્વ તરીકે ગણવામાં આવે છે, અને આ પવિત્ર પર્વ ચૂંટણી એ લોકશાહીમાં કોઈ પણ જાતના ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. મને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય, અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે. હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે. કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે, રેકોર્ડિંગ કરજો. સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો. જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો. કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે, આપણે એના સામે કાર્યવાહી કરવી છે. અને આ માટે આપ જે કંઈ પુરાવા એકત્રિત કરો, આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોર રૂમમાં 8200059989, ગુજરાતીમાં કહું છું, 82300599989, આ એક વોટ્સએપનો નંબર છે. આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના ઉપર મોકલી આપજો. કાયદાથી જે આવા હવનમાં હાડકા નાખનારા, લોકશાહીના પવિત્ર યજ્ઞને નુકસાન કરનારા કોઈ તંત્રના અધિકારીઓ હશે તો કાયદાથી જે કંઈ એમને સજા કરાવી શકાતી હશે એ કરાવવાનો પ્રયત્ન રહેશે. હું તંત્રના અધિકારીઓને અને કર્મચારીઓને પણ કહું છું કે આપ એ જનસેવક છો, આપનો ધર્મ તટસ્થતાથી ભય વગર કામ કરવાનો. લોકશાહી વ્યવસ્થા છે, કોઈ રાજકીય પક્ષ સત્તામાં આવે, લોકો ઈચ્છે ત્યારે એ રાજકીય પક્ષ સત્તાથી દૂર થાય, બીજો રાજકીય પક્ષ આવે. પરંતુ તંત્રના સેવકો એ કોઈ રાજકીય પક્ષના નોકરો નથી, એ જનસેવકો છે. ત્યારે આપ આપની પવિત્ર ફરજ જનસેવક તરીકે બજાવશો એવી અપેક્ષા રાખું છું. મને અનુભવ છે આપણા ગુજરાતમાં ખૂબ સારા અધિકારીઓ, ખૂબ સારા કર્મચારીઓની એક નામના પણ ઊભી થઈ છે. છેલ્લા થોડા સમયથી રાજકીય સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈ ને કોઈ રીતે ફોર્સ કરીને, દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી નથી બંધાયેલા. હું અધિકારીશ્રીઓને અને કર્મચારીશ્રીઓને પણ કહીશ કે કોઈ પણ ઉચ્ચ અધિકારી કે રાજકીય પક્ષનો કોઈ મિનિસ્ટર કે હોદ્દેદાર, સત્તાધારી પક્ષનો, આપને જો આવું ખોટું કરવા માટે કહે તો આપ પણ કોઈ છુપા કેમેરા, વિડીયો રેકોર્ડિંગ, ફોન ટેપિંગથી આપની પાસે પુરાવો રાખજો. કારણ કે કાલે આપ ક્યાંક ફસાશો તો આ બધા રાજકીયવાળા તો છે ને, સત્તા પક્ષવાળા, એ હાથ ઊંચા કરી લેશે, કોઈ બચાવવા નથી આવતું. ભૂતકાળમાં કેટલાક અધિકારીશ્રીઓ રાજકીય પક્ષના, સત્તાધારી પક્ષના ઈશારે ખોટું કરી બેઠા અને એમને જ્યારે ભોગવવાનું આવ્યું ત્યારે સત્તા પક્ષે હાથ ઊંચા કર્યા હતા, એમની વહારે નહોતા આવ્યા. એટલે આપ પણ આપની સલામતી માટે આવું કરજો એવી વિનંતી કરું છું. ગુજરાતના મારા વહાલા મતદાતાઓએ ખૂબ પ્રેમ, આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષને આપ્યું છે. એક સારું વાતાવરણ ઊભું થયું છે. લોકશાહી ઢબે ચૂંટણી લડીએ છીએ. સત્તા પડાવી લેવી
એ જ આખરી લક્ષ્ય નથી. સેવાની સાધનાના યજ્ઞ તરીકે જાહેર જીવન હું કરું છું અને એમાં આપનો જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે મને અને કોંગ્રેસ પક્ષને, અમારા ઉમેદવારશ્રીઓને, એ માટે આપ સૌનો ખૂબ આભાર માનું છું. આપના સૌના, ગુજરાતીઓના પ્રેમ, સમર્થન અને આશીર્વાદના કારણે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ બોખલાહટમાં, ગભરાહટમાં એવું બધું કરી રહી છે કે જે ન કરવું જોઈએ. વાણીનો વિવેક, અહંકાર છોડીને વિનમ્રતા હોવી જોઈએ. લોકોના ચુકાદાને શિરોમાન્ય કરવો જોઈએ. એના બદલે સુરતમાં જે રીતે કહ્યું કે જે પરિસ્થિતિ ન થવી જોઈએ. ખરેખર તો હું અભિનંદન અમારા પક્ષના તમામ ઉમેદવારોને આપીશ. બહુ બધા અમારા ઉમેદવારોને સત્તાધારી પક્ષના લોકોએ ફોર્મ પાછું ખેંચવાનું હતું ત્યારે એપ્રોચ કર્યો હતો. કોઈના સગાવાલા થ્રુ, કોઈ અધિકારી હોય એના થ્રુ રૂબરૂ મળીને કે ભાઈ તમે તો નહીં જીતો, આવો આટલા કરોડ આપીશું, તમને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું, તમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ પાછું ખેંચી લો. પણ હું મારા ઉમેદવારોની નિષ્ઠા અને પ્રામાણિકતાને સલામ કરું છું કે એક પણ ઉમેદવાર ભયમાં કે લાલચમાં આવ્યા નહીં અને કોઈએ પણ 5 વિધાનસભાની પેટાચૂંટણી કે અમારા જે ફોર્મ માન્ય થયા એવા 23 કોંગ્રેસ પક્ષના અને 2 ઇન્ડિયા ગઠબંધનના આપના પક્ષના ઉમેદવારોએ અનેક પરિસ્થિતિની વચ્ચે, લાલચ ધમકીની વચ્ચે પણ પોતાનું ઉમેદવારી પત્ર પાછું નથી ખેંચ્યું અને મક્કમતાથી લડી રહ્યા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફરી વખત મારા વહાલા ગુજરાતીઓને ખૂબ હૃદયપૂર્વક નમન કરીને શુભકામનાઓ પાઠવું છું.